ફક્ત 5 જ મિનિટમાં લોટ માં પાણી ઉમેરીને તમે આ થેપલા બનાવી શકો છો હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રેસીપી

મેથીના થેપલાનું ઇન્સ્ટન્ટ પ્રેમિક્સ બનાવવાનું શરૂ કર્યું

જેટલા ભાજીના પાન હોય તેને કાઢી નાખવા નહીં તો આપણું પ્રીમિક્સમાં મેથીનો કલર સારો નહીં રહે મેથીની ભાજીમાં ઘણા બધા માટીના કણ હોય છે તેથી આ ભાજીને આ રીતે સેજ ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લઈએ જેથી તેમાં રહેલી કોઈ પણ જીવાત કે માટીના કણ સારી રીતે નીકળી જાય તો આપણી ભાજી પાણીમાં ખૂબ જ સરસ રીતે ધોવાઈ ગઈ છે હવે તેને પાણીમાંથી કાઢી લઈએ અને આ રીતે કિચન ટાવલ પર ડ્રાય કરી લઈએ ભાજીને આ રીતે છૂટી છૂટી પાથરીને આપણે તેને ડ્રાય કરવાની છે આ ભાજીને ઝડપથી ડ્રાય કરવા માટે આ રીતે નેપકિન ને ફોલ્ડ કરી લઈએ નેપકિન ને આ રીતે ફોલ્ડ કરવાથી આપણી ભાજી ફટાફટ ડ્રાય થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી થોડી કોરી થઈ ગઈ છે હવે આ ભાજીને ને ત્રીસ મિનિટ માટે પંખા નીચે ડ્રાય કરી લઈએ લગભગ ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ભાજી ડ્રાય થઈ ગઈ છે થેપલાનું પ્રીમિક્સ બનાવતી વખતે જો ભાજીમાં થોડું પણ એટલે કે પાણીનો ભાગ હશે તો આપણું પણ પાણી ના રહે તો ભાજીને એકદમ ડ્રાય કરવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે હવે પેનમાં ભાજીને એડ કરી દઈએ અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે ભાજીને ડ્રાય રોસ્ટ કરી લેવાની છે આ રીતે ભાજીને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેતો જો તમારા ઘરે માઇક્રોવેવ હોય તો તમે મિનિટ હાઈ પાવર પર ભાજીને ડ્રાય રોસ્ટ કરી શકો છો માઇક્રોવેવમાં ભાજીને ડ્રાય રોસ્ટ કરતી વખતે એક એક મિનિટના અંતરે ભાજીને પલટાવી લેવી અને ત્રણ જ મિનિટમાં તમારી ભાજી એકદમ ડ્રાય થઈને ક્રિસ્પી થઈ જશે મેથીની ભાજીને તમે હાથમાં લ્યો અને જો ભાજીમાંથી આ રીતનો અવાજ આવતો હોય મીન્સ આપણી મેથીની ભાજી એકદમ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે અને આપણા પ્રિમિક્સ માટે એકદમ પરફેક્ટ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે થેપલાનું પ્રીમિક્સ એટલે કે ડ્રાય લોટ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેની સાથે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધો છે થેપલાના લોટમાં ચણાનો લોટ એડ કરવાથી આપણા થેપલા ખૂબ જ સરસ બનશે હવે બે મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈએ અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ થેપલાના લોટમાં આ રીતે તેલનું મોણ નાખવાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે પણ જો તમારે તેલ એડ ના કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે મસાલામાં અડધી ચમચી હળદર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર જો તમને પીળા જ પડતા થેપલા ગમતા હોય તો તમે મરચું એડ ના કરતા એક ચમચી જેટલો અજમોને હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરી દઈએ અજમાનો ટેસ્ટ થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે તેથી અજમો એડ કરવું હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલા

હવે હાથની મદદથી આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ સહેલી રીતથી થી અને એકદમ ફટાફટ આપણું થેપલાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે હવે તેને આ રીતે કોઈ એર કન્ટેનરમાં ભરી લઈએ તો મેથીના થેપલાના આ પ્રીમિક્સ તમે પાંચ થી છ દિવસ માટે બહાર અને વીસ થી પચીસ દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે આ લોટમાં ફક્ત પાણી અને દહીં ઉમેરીને તમે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા થેપલા તૈયાર કરીને સર્વ કરી શકો છો છે ને એકદમ સહેલું અને ફટાફટ હવે આ પ્રીમિક્સ આપણે થેપલા કેવી રીતે બનાવવા તે જોઈએ લઈએ તો પ્રિમિક્સ માંથી આ રીતે બે કપ જેટલો લોટ લઈ લઈએ હવે મેથીના થેપલાને એકદમ પોચા રૂ જેવા બનાવવા માટે અહીંયા આપણી પાસે ત્રણ ઓપ્શન છે પહેલું એ કે તમે થેપલાના લોટમાં બે ચમચી જેટલું દહીં એડ કરી દ્યો અથવા તમે વન ફોર્થ કપ જેટલી છાશ એડ કરી શકો છો અને તે સિવાય તમે બે ચમચી જેટલી મલાઈને પણ થેપલાના લોટમાં એડ કરી શકો છો આ ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ થેપલાના લોટમાં એડ કરવાથી આપણા મેથીના થેપલા એકદમ પોચા

તો તમે જોઈ શકો છો કે મારો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે મને અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે તેમાંથી લીંબુની ની સાઈઝ જેટલું ગોયણું લઈ લઈએ અને આ લોટના ગોયણાને લોટમાં બરાબર કોટ કરી લઈએ અને પછી પાટલા પર રાખીને આ રીતે દબાવી દઈએ અને બસ પછી રોટલીની જેમ આપણે થેપલાને વણી લઈએ આપણું થોડું થેપલું વણાય એટલે એને ફરીથી લોટમાં ડીપ કરી લઈએ અને ફરીથી વેલણની મદદથી એકદમ પતલું થેપલું વણી લઈએ મેથીના થેપલાની થિકનેસ એટલે કે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે વધુ ઓછી રાખી શકો છો પણ એકદમ પતલા થેપલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણું થેપલું એકદમ પરફેક્ટ વણાઈ ગયું છે હવે થેપલા પરથી વધારાનો લોટ આ રીતે કાઢી લઈએ આ રીતે લોટ કાઢવાથી શેકતી વખતે આપણું થેપલું એકદમ સરસ શેકાશે થેપલા શેકવા માટે મેં અહીંયા લોઢીને હાઈ ગેસની ફ્લેમ પર રાખેલી છે હવે તેમાં થેપલું એડ કરી દઈએ થેપલાને હંમેશા મીડિયમ કે હાઈ ગેસની ફ્લેમ પર જ શેકવાના છે ધીમા તાપે થેપલાને ક્યારેય ન શેકવા તો થેપલામાંથી તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ ઉપર આવવા લાગ્યા છે હવે આ સમયે થેપલાને પલટાવી લઈએ અને અડધી ચમચી જેટલું તેલ લગાવી લઈએ જો તમારે થેપલાને મુસાફરીમાં લઈ જવા માટે કે બે થી ત્રણ દિવસ સુધી બનાવીને ખાવા હોય તો થેપલાને ઘીમાં શેકવા ઘીમાં શેકવાથી થેપલા લાંબા સમય સુધી સારા સ્વાદમાં રહે છે હવે થેપલાની બીજી બાજુ પણ આ રીતે તેલ લગાવીને થેપલાને બંને બાજુથી બરાબર શેકી લઈએ આપણે થેપલાને વારંવાર પલટાવવાના નથી અને હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે થોડા બ્રાઉન સ્પોટ્સ થાય એટલે થેપલાને લઈ લેવાનું છે તો આપણ થેપલું બંને બાજુથી એકદમ સરસ બ્રાઉન ડિઝાઇન વાળું શેકાઈ ગયું છે હવે તેને લઈ લઈએ તો ગમે ત્યારે તમારે થેપલા બનાવવા હોય તો આ પ્રિમિક્સને આજે જ બનાવો અને પછી ગમે ત્યારે ગરમા ગરમ મેથીના થેપલા ફક્ત દસ મિનિટમાં બનાવીને સર્વ કરી લ્યો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયો ને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો સાથે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો મળીએ એક નવી રેસિપી સાથે